नमस्कार जामनगर नी नंबर वन न्यूज चैनल जीटीबीएल जामनगर न्यूज में आप सर्व दर्शकों नु हार्दिक स्वागत छे। हवे जोईए आज ना मुख्य समाचार। जामनगर में सूरीनाम देश ना राष्ट्रपति ने आवकारता महानुभव अने अधिकारियों। पत्नी अने पुत्री नी हत्या निपजावी जाणी जाखरा में मृतदेहो फेंकी दे तो नराधम पति। जामनगर में भंगार भांगती वक्ते थयेला ब्लास्ट में વૃદ્ધનું નિપજતું મોત, એકને ઈજા। રાજકોટમાં શ્રીલંકા સામેની 2020 શ્રેણીનો છેલ્લો મેચ યોજાતા દર્શકોમાં ઉત્સાહ। ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આઈફા એવોર્ડ સમારોહની મે મહિનાની જાહેર થતી તારીખો। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે શનિવારે સવારે બ્રાઝિલ નજીક આવેલા સુરિનામ દેશના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી જામનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા। એરપોર્ટ ખાતે રાજ્યના સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ એ કે રાકેશ તથા જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ ઉપરાંત મેયર બીનાબેન કોઠારી, કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી તથા એસપી પ્રેમસુખ ડેલુ વગેરેએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું। આ તકે ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાષ્ટ્રપતિના સન્માન માટે યુવક અને યુવતીઓએ કાઠિયાવાડી રાસ રજૂ કર્યો હતો। થોડી મિનિટોના રોકાણ પછી રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ અને તેઓનો કાફલો હેલિકોપ્ટર મારફત સોમનાથના દર્શને પહોંચ્યો હતો। ત્યારબાદ બપોરે 4:30 વાગ્યા આસપાસ તેઓનો સમગ્ર કાફલો હેલિકોપ્ટર મારફતથી જામનગર પરત ફર્યો હતો અને ત્યારબાદ સાંજના સમયે એરપોર્ટ ખાતેથી રાષ્ટ્રપતિનો કાફલો રિલાયન્સ રિફાઇનરીની મુલાકાતે જવા નીકળ્યો હતો। જામનગરમાં તેઓનો કોઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો નથી। સુરિનામ દેશના રાષ્ટ્રપતિ હોવાને નાતે ચંદ્રિકા પ્રસાદ સંતોખીની મુલાકાત સમયે એરપોર્ટ વિસ્તારમાં તેમજ રિલાયન્સ રિફાઇનરી સુધી જામનગર પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો। જામનગરના લાલપુર બાયપાસ ચોકડી નજીક એક હાઇવે હોટલની પાછળના ભાગમાંથી કાલે શુક્રવારે રાત્રે બે મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી। એક મૃતદેહ યુવતીનો હતો અને તેની બાજુમાં એકાદ વર્ષની બાળકીનો મૃતદેહ પડ્યો હતો। આ અંગે જાણકારી મળતા પીએસઆઈ મોરી તથા પીએસઆઈ વાળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ વગેરે વિધિઓ હાથ ધરી હતી। બાદમાં આજે શનિવારે એવું જાહેર થયું છે કે આ મહિલાને તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધી હતી। પત્ની પર ચારિત્ર્યની શંકાના આધારે આ શખ્સે આ કૃત્ય આચર્યું હતું। હવે ટેન હોટેલની પાછળના ભાગમાં આ બંને મૃતદેહો લોહીથી લથબથ સ્થિતિમાં મળ્યા હતા। મહિલા અને તેની દીકરી બંનેના ગળા કપાયેલા હતા। મૃતક મહિલાનું નામ શબાના તારીક લાડકા અને તેની ઉંમર 22 વર્ષની હતી, તેમજ બાળકીનું નામ રૂબીના અને તેની ઉંમર 1 વર્ષની હોવાનું જાહેર થયું છે। શબાનાના પતિનું નામ તારીક અને તે મૂળ જોડિયા તાલુકાના પીઠળ ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે। આ શખ્સ હાલ દરેડમાં રહે છે। પત્નીના ચારિત્ર્યની શંકાના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા પછી છેલ્લા 3-1 મહિનાથી આ યુવતી રિસામણે બેઠી હતી। દરમિયાન તેના પતિએ સમાધાન માટે આ યુવતીને લાલપુર બાયપાસ ચોકડી નજીક બોલાવી હતી। મૃતકના માતા રઝિયાબેનના જણાવ્યા પ્રમાણે મૃતક શબાના પોતાની બેબીને લઈને ગુરુવારે સવારે નીકળી હતી। શુક્રવારે આ મા દીકરીના મૃતદેહ મળી આવ્યા પછી તારીક નામનો શખ્સ રાજકોટ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો। દરમિયાન જામનગર પોલીસે મૃતક શબાનાની માતા રઝિયાબેનને ખંભાળિયાથી જામનગર બોલાવી લીધા હતા અને બાદમાં પંચકોશી બી ડિવિઝનમાં રઝિયાબેને પોતાના જમાઈ તારીક વિરુદ્ધ શબાના અને રૂબીનાની હત્યાની ફરિયાદ નોંધાવી હતી। પંચકોશી બી ડિવિઝન પોલીસે રાજકોટ જઈને આરોપી તારીકનો કબજો સંભાળી લીધો છે। આ ડબલ મર્ડર પ્રકરણ અંગે ગ્રામ્ય ડીવાયએસપી ડીપી વાઘેલાએ તથા મૃતકના માતા અને આ કેસના ફરિયાદી રઝિયાબેને જીટીબીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યાના સુમારે જામનગર ખાતે આવેલી જે લાલપુર ચોકડી છે ત્યાં યુનો પેટ્રોલ પંપની પાછળ બેવડી હત્યા થયેલ છે, જેમાં એક શબાનાબેન અને એમની દીકરી જે 1 વર્ષની છે રૂબીના, બંનેની તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને હત્યા કરાયેલ હાલતમાં ડેડ બોડી મળી આવેલી। જે અનુસંધાને જે પોલીસ છે એણે ફરિયાદી જે મરણજનના માતા છે રજિયાબેન આરીફભાઈ હુસેનભાઈ બલોચ જે ખંભાળિયા રહ્યા છે
એમની ફરિયાદ લઈ અને જે મરણ જનાર છે એના પતિ તારીખ કારુભાઈ લાકડા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। મારી છોકરી છે ને એના લગ્નને બે વર્ષ થયા હતા ને વર્ષ દિની એની છોકરી હતી, બે મા દીકરી હતી। એ બે જાણી ગુરુવારના વાથી મને કહીને નીકળી કે માં હું શુક્રવાર માંગવા જાઉં છું, શુક્રવાર માંગીને સાંજે આવીશ। ગુરુવારે સવારમાં 9:30 ગઈ હતી, પછી અમને કાંઈ ખબર નથી, પછી અમને ફોન આવ્યો આવી રીતના। હવે લઈશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું જામનગરમાં વિજયનગરમાં બ્લાસ્ટથી એક મોત, રાજકોટમાં શ્રીલંકા સાથે મેચ અને આઈફા અવોર્ડની તારીખો જાહેર થઈ। જોતા રહેશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીડીબીએલ જામનગર ન્યૂઝ। આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્કવેટ એન્ડ લોન્સ। પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્કવેટ હોલ, 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્કવેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહિલે તેવા બ્યુટીફુલ ઝુંમર તથા બેન્કવેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા। વિધાઉટ કોલમ ધરાવતા બેન્કવેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે। વર્કન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ। આ ઉપરાંત પદ્મની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા। આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1,00,000 ચોરસ ફૂટ અને આઈવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે। લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્કવેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા। 2,00,000 ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા। પદમના બેન્કવેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા। યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો પદમ બેન્કવેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, આરટીઓ ઓફિસની બાજુમાં, જામનગર। મોબાઈલ 88663-0333 અને 90997-0999। જી હા, પદમ। સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર દ્વારા નિસંતાનપણા એટલે કે વ્યંધત્વના દર્દીઓ માટે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનું ભવ્ય આયોજન। કેમ્પ તારીખ 15/1/2023 ના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી। આ નિદાન કેમ્પમાં અનેક નિસંતાન દંપતીઓના જીવનમાં સફળતાપૂર્વક સંતાન પ્રાપ્તિનો આનંદ લાવનાર એવા વિદ્વાન સિનિયર સ્ત્રીરોગ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર MD પોતાની નિઃશુલ્ક સેવાઓ આપશે। IVF ટેકનિક દ્વારા અનેક કારણોસર વ્યંધત્વ ધરાવતા સ્ત્રીઓ અને પુરુષો પોતાના જ સ્ત્રી બીજ અને શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે। વિલંબથી લગ્ન, વ્યસ્ત જીવન વગેરે કારણોસર નિસંતાનપણું એ પણ IVF ટેકનિક દ્વારા દૂર થઈ શકે છે। 40 વર્ષથી વધારે ઉંમર અને માસિક બંધરિયા પછી પણ IVF ટેકનિકના ઉપયોગથી માતા બનવું શક્ય બને છે। આ કેમ્પના દર્દીઓને આગળની સારવારમાં પણ રાહત આપવામાં આવશે। મેળવવા બાળક પારણે પધારો અમારા આંગણે। આ કેમ્પમાં ભાગ લેવા માંગતા દંપતી માટે રજીસ્ટ્રેશન જરૂરી છે।
સિદ્ધિ વિનાયક આઈવીએફ અને ચિલ્ડ્રન હોસ્પિટલ પીએન માર્ગ કેડી જ્વેલર્સની પાછળ જામનગર. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છવાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. વિરામ બાદ આપ સૌ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા વિજયનગર નામના એક પેટા વિસ્તારમાં આજે શનિવારે સવારે અચાનક એક બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ વિસ્તાર ઉદ્યોગનગર નજીક આવેલો છે. આ વિસ્તારમાં ભંગારની એક દુકાનમાં એક વૃદ્ધ દુકાનની બહારના ભાગમાં રાબેતા મુજબ હથોડી વડે ભંગાર ભાંગી રહ્યા હતા. તેવા સમયે તે જ ભંગારમાં અચાનક થયેલા આ બ્લાસ્ટમાં ભંગાર ભાંગી રહેલા આ વૃદ્ધનું મોત થયું હતું. આ ઉપરાંત આ બ્લાસ્ટમાં એક વૃદ્ધાને ઈજાઓ પણ પહોંચી હતી. ભંગાર ઉદ્યોગનગરનો હતો કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે. વિજયનગર નામના આ વિસ્તારમાં પાણાખાર જકાત નાકા નજીક રહેતા 60 વર્ષના લખમણભાઈ લાલજીભાઈ ચૌહાણ નામના વૃદ્ધનું આ ઘટનામાં બ્લાસ્ટથી થયેલી ઈજાઓને કારણે મોત થયું છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના વિસ્તારમાં તહેલકો મચી ગયો હતો અને ભંગાર ભાંગી રહેલા લખમણભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બ્લાસ્ટના કારણે કંચનબેન પરમાર નામના વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થતા તેઓને જીજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓની ઉંમર પણ 60 વર્ષ આસપાસ હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટ સમયે ભંગારની આ દુકાન પાસેથી પસાર થઈ રહેલી એક ઓટો રિક્ષાનો આગળનો કાચ પણ ધડાકાને કારણે ચૂરે ચૂરા થઈ ગયો હતો. બનાવના સ્થળે પોલીસ દોડી ગઈ હતી. જોકે બનાવના સ્થળે FSLની ટુકડી પહોંચી હતી કે કેમ તે અંગે કોઈ જાણકારી બહાર આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં આ પ્રકારના બ્લાસ્ટની ઘટનાઓ અગાઉ પણ કેટલીક વખત બની ચૂકી છે. આ ઘટના બાદ રિક્ષા ચાલક હમીરભાઈ તથા મૃતક લખમણભાઈના પાડોશી પાલાભાઈએ GDBL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. એમને રિક્ષા લઈને જતો હતો અને અવાજ થયો ઓછીતાનો, હાવ તડાકો થયો, એ ખબર છે, બાકી કાંઈ ખબર નથી. આ વિજયનગર અચાનક જ એ અવાજ થયો, એમાં કંઈ ખબર થોડી પડે. લખમણભાઈ મારી બાજુમાં રહે છે, બાજુમાં લતામાં, અને એ વિજયનગરમાં આ ભંગારનું પરચું કામ કરતા હતા. તો અહીંયા અવાજ થયો એટલે લખમણભાઈ તો ત્યાં જ ઉપતી ગયા, અમે હાજર નહોતા. પછી સમાચાર થયા એટલે હોસ્પિટલ અમે અમારા સમાજના બધા આવ્યા ફેરા. પછી હવે અહીંયા આવ્યો તો લખમણભાઈ ઉપતી ગયા અને કંચનબેનને સારવાર દાખલ કર્યા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીમાં આજે શનિવારે ત્રીજી અને ફાઇનલ મેચ રાજકોટમાં યોજાવા પામી હતી. આજે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ રાજકોટવાસીઓએ નિહાળ્યો હતો. પ્રથમ મેચમાં ભારતે જીત મેળવ્યા બાદ બીજા મેચમાં શ્રીલંકાએ જીત મેળવી શ્રેણી 1-1થી બરાબર કરી છે. આજે બંને ટીમોએ શ્રેણી કબજે કરવા એડી ચોટીનું જોર લગાવવા મેદાન પર ઉતર્યા હતા. ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે 7 વાગે ફાઇનલ મેચ રાજકોટના ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી. સાંજના 4 વાગ્યાથી પ્રેક્ષકોને મેદાનમાં પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 28,000 બેઠકની કેપેસિટી ધરાવતા આ સ્ટેડિયમમાં અગાઉની આંતરરાષ્ટ્રીય મેચોની જેમ આજે પણ સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલું, હાઉસફુલ જોવા મળ્યું હતું. પ્રેક્ષકોએ ભારત ટીમનો જુસ્સો વધારવા માટે ટીમને ચીયરઅપ કર્યું હતું. રાજકોટ ખાતે આ મેદાનમાં સ્થાનિક સત્તાવાળાઓએ DJની પણ વ્યવસ્થા કરી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમ તો દરેક એવોર્ડ ફંક્શન ખૂબ જ મહત્વના હોય છે, પણ આ બધા એવોર્ડ ફંક્શનમાં સૌથી વધુ મહત્વનો બની જાય છે આઈફા એવોર્ડ.
આ અવોર્ડ ફંક્શન અત્યારે ફરી ચર્ચામાં આવ્યો છે. તેનું કારણ છે તેની બદલાયેલી તારીખો. અત્યાર સુધી એવું સાંભળવા મળી રહ્યું હતું કે આ એવોર્ડ ફંક્શન ફેબ્રુઆરી મહિનામાં યોજાવાનો હતો, પરંતુ હવે તેની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી તારીખો પ્રમાણે હવે આ અવોર્ડ શો મે મહિનાની 26મી અને 27મી તારીખે યોજાશે. અબુધાબીમાં આવેલા યસ ટાપુ પર યોજાનારા 23મા આઈફા અવોર્ડ ફંક્શનમાં બોલિવૂડના સિતારાઓ હાજરી લગાવીને આ અવોર્ડ શોમાં 4 ચાંદ લગાવશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જીએસટી તથા પટેલ સમાજના જ્ઞાતિ ભોજન સમારોહ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ. જામનગર શહેરના દરેક નાગરિકો ક્વોલિટી લાઈફ જીવી શકે તેવી શુભ ભાવનાથી ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2022ના સર્વેમાં જામનગરનો સમાવેશ કરવાનો ક્રાંતિકારી નિર્ણય કરતી કેન્દ્ર સરકાર. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2022ના સર્વેમાં જામનગર દરેક રીતે ખરું ઉતરશે તો જામનગરને સ્માર્ટ સિટી દરજ્જો મળશે. પ્રથમ તબક્કાના સર્વેમાં જામનગરનો ડેટા બેઝડ અપલોડ કરવામાં સમગ્ર દેશમાં જામનગર મહાનગરપાલિકા પ્રથમ સ્થાને રહ્યું છે. બીજા તબક્કામાં સિટીઝન પરસેપ્શન સર્વે માટેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. પરસેપ્શન સર્વે તારીખ 9/12/2022 થી 22/1/2023 સુધી ઓનલાઈન માધ્યમથી ચાલનાર છે. જામનગર શહેરને ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2022ના સર્વેમાં પ્રથમ ક્રમાંક પર રાખવા માટે 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ નગરજનોને સિટીઝન ફીડબેક આપવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2022ને ફીડબેક આપવા માટે અહીં આપવામાં આવેલ 4 સ્ટેપ તમારે ફોલો કરવાના રહેશે. સૌપ્રથમ અહીં આપવામાં આવેલ લિંક અથવા QR કોડ સ્કેન કરો. વેબસાઇટ પર પ્રાથમિક માહિતી અને ભાષા પસંદ કરી જામનગર શહેર માટે ULB કોડ 802516 અચૂક દાખલ કરવાનો રહેશે. આ 2 સ્ટેપ બાદ લાઇટ, પાણી, ગટર, રોડ, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી આપને મળતી પ્રાથમિક સુવિધાઓની જામનગરમાં શું સ્થિતિ છે તે લગતા 17 પ્રશ્નના ઉત્તર સબમિટ કરવાના રહેશે. ફીડબેક સબમિટ થયા બાદ તુરંત જ કેન્દ્ર સરકાર શ્રી દ્વારા અધિકૃત પ્રમાણપત્ર આપ ડાઉનલોડ કરી શકશો. જામનગર સિટીને સ્માર્ટ સિટીનો દરજ્જો મળે તે માટે તારીખ 19 ડિસેમ્બર સુધીમાં જામનગર શહેરના 5,500થી વધુ લોકોએ ઓનલાઈન ફીડબેક આપી પોતાની ફરજો અદા કરી છે. તે બદલ આવા તમામ જાગૃત નાગરિકોને મહાનગરપાલિકા અભિનંદન પાઠવે છે. જામનગર શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળે તે માટે જામનગર મહાનગરપાલિકાએ એક સંકલ્પ વ્યક્ત કર્યો છે કે જામનગર શહેરના 50,000થી વધુ લોકો આ સર્વેમાં જોડાઈને પોતાનો ફીડબેક આપે તો જ જામનગર સિટીનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થવાની સંભાવના છે. જામનગર શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળવાના ચાન્સ ખૂબ જ ઉજળા દેખાય છે. આવી ઉજળી તકો વારંવાર આવતી નથી. જામનગર શહેર આપણું વતન છે, આપણું ગૌરવ છે, આપણી જન્મભૂમિ અને કર્મભૂમિ છે, આપણી પ્રગતિની સાથે આપણું ભવિષ્ય છે. માટે આપણે સૌ નૈતિક ફરજનો ભાગ સમજી આ ફીડબેક આપવા માટે માત્ર 10 મિનિટનો સમય કાઢી આપણા શહેર પ્રત્યેની આપણી નિષ્ઠા અદા કરીએ. જામનગર શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થશે તો જામનગરનો વિકાસ આપણે સૌએ સપનામાં પણ નહીં જોયો હોય તેવો હશે. કારણ કે વિકાસની સાથે ધંધા, રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા અને સ્વચ્છતા સહિતની ફેસિલિટીઓમાં મોટા પાયે બજેટ ફાળવી એક નવી ક્રાંતિનું સર્જન થશે. જામનગર શહેરનો સ્માર્ટ સિટીના દરજ્જામાં સમાવેશ થયો છે કે કેમ તેનું રિઝલ્ટ ફેબ્રુઆરી 2023ના એન્ડમાં અથવા માર્ચ 2023ની શરૂઆતમાં આવી જશે તેવા સંકેત મળી રહ્યા છે. ફીડબેક આપવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2023 છે, તો ભૂલશો નહીં.
ચૂકશો નહીં. આપણા પરિવારના સભ્યો અને મિત્રોને સ્માર્ટ સિટી અંગે ફીડબેક આપવાની માહિતી આપી જાગૃત નાગરિક તરીકેની જવાબદારીઓ આપણે નિભાવીએ. જય જય ગરવી ગુજરાત. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વેપારીઓએ હવે GSTR 1 અને GSTR 3B ના રિટર્નમાં જો દર્શાવેલી માહિતીમાં ટેક્સની રકમમાં 20% કરતાં વધારે તફાવત હશે તો તેનો ખુલાસો કરવો પડશે. જો 7 દિવસમાં વેપારીઓ ખુલાસો નહીં કરે તો ડિપાર્ટમેન્ટ તેની સામે શો કોઝ નોટિસ જાહેર કરી કાર્યવાહી કરશે. જીએસટી વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ જીએસટી કાઉન્સિલની ગત મિટિંગમાં રિટર્નમાં કરવામાં આવેલા કેટલાક સુધારાઓ પૈકી GSTR 1 અને GSTR 3B રિટર્નમાં પણ સુધારાઓ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની વ્યવસ્થા પ્રમાણે GSTR 1 અને GSTR 3B ટેક્સ અને ITCની માહિતી મળી રહી હતી. બંને રિટર્નમાં જો તફાવત હોય તો વેપારીઓ તેની ચૂકવણી કરી આપતા હતા. જોકે હવે તેમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે અને રૂલ 88C ઉમેરો કરવામાં આવ્યો છે, જે મુજબ જો GSTR 1 અને GSTR 3B ટેક્સની રકમમાં 20% કરતાં વધારે તફાવત હોય તો વેપારીઓને તફાવતની રકમ વિશે માહિતી આપી વેપારીના રજિસ્ટર્ડ ઈમેલ પર તેમજ ઇન્ટિમેશન ઓર્ડર તરીકે ખુલાસો કરવા માટે વેપારીને નોટિસ આપવામાં આવશે, જેનો જવાબ વેપારીઓએ 7 દિવસમાં આપવો પડશે. જેમાં વેપારીઓ દ્વારા થયેલી ભૂલ અથવા પાછલી કોઈ ખરીદ વેચાણના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હોય તે સહિતની માહિતી આપવી પડશે. ત્યારબાદ તે મંજૂર થયા પછી વેપારીને DRC 03 ફોર્મ અંતર્ગત ટેક્સ ચૂકવી શકાશે અને જો વેપારી 7 દિવસમાં કોઈ પણ જવાબ નહીં આપે તો વિભાગ તેની સામે ડિમાન્ડ નોટિસ કાઢશે. જામનગરમાં રંજીતનગર લેઉવા પટેલ સમાજ ખાતે આજે શનિવારે સાંજે 7:30 થી 10 વાગ્યા સુધી કલાકાર ભાસ્કર શુક્લનો શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ જ્ઞાતિજનો માટે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્ઞાતિજનો માટે રાત્રે 10 થી 12 હાસ્ય કલાકાર સાયરામ દવેનો લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આવતીકાલે રવિવારે બપોરે 3:30 વાગ્યે પટેલ સમાજના શ્રેષ્ઠીઓના સન્માનનો કાર્યક્રમ યોજાશે, તેમજ પટેલ સમાજની એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવશે. ત્યારબાદ રવિવારે બપોરે 4 વાગ્યે જ્ઞાતિ સમૂહ ભોજન યોજાશે, જેમાં અંદાજે 50,000થી વધુ જ્ઞાતિજનો જોડાશે. આ વિશાળ કાર્યક્રમ માટે સંખ્યાબંધ મંડપ, રસોડાની વિશાળ વ્યવસ્થા અને પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. 2-વ્હીલરના પાર્કિંગ માટે રંજીતનગર પટેલ સમાજ બાજુમાં આવેલા પ્રણામી મેદાનમાં અને 4-વ્હીલના પાર્કિંગ માટે હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પ્રણામી સ્કૂલની બાજુમાં પ્રણામીવાડી ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ભવ્ય સમારોહના આયોજનને સફળ બનાવવા વિવિધ 23 વ્યવસ્થા સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ અને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા આવતીકાલે 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી દર રવિવારે સર્જિકલ સન્ડે ફોર સક્સેસનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા દર વર્ષે ગોઠવવામાં આવે છે. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ રિવિઝન માટેની તક હોય છે. આ કાર્યક્રમમાં દર રવિવારે લીમડા લાઈન વિસ્તારમાં આવેલી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ખાતે બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાનનું માર્ગદર્શન આપવામાં આવે છે. આયોજનથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ગણિત અને વિજ્ઞાનના વિષયમાં વધુમાં વધુ માર્ક મેળવવા માટે તક મળે છે, કારણ કે આ ક્લાસમાં નિષ્ણાંતો દ્વારા લેક્ચર આપવામાં આવે છે. આયોજનમાં ગણિત વિજ્ઞાનના મહત્ત્વના મુદ્દાનું રિવિઝન કરાવવા ઉપરાંત શોર્ટ ટ્રિક્સ આપવામાં આવે છે. આ સાથે ડાઉટ અને ડિફિકલ્ટી માટે સોલ્યુશન આપવામાં આવે છે, તેમજ પરીક્ષામાં પેપર કેવી રીતે લખવું તેનું માર્ગદર્શન, તેમજ ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નો, તેમજ ધોરણ 10 પછીના અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. ધોરણ 10ના કોઈપણ વિદ્યાર્થી ભાગ લઈ શકે છે અને તે માટે મોબાઈલ નંબર 81540 23551 સંપર્ક કરી SMS અથવા WhatsApp થી કોઈ પણ વિદ્યાર્થી પોતાના નામ, સરનામા અને સંપર્ક નંબર મોકલી શકે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા ભિક્ષુકોને સમજાવી શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ સિક્યુરિટી તથા UCD શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં શિયાળા અને ઠંડીમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો ભિક્ષુકોને સમજાવીને સિટી બસ દ્વારા હાપા ખાતેના શેલ્ટર હોમમાં શિફ્ટ કરવા માટે દરરોજ રાતના 10 થી 12 વાગ્યા દરમિયાન નાઇટ ડ્રાઈવ કરવામાં આવે છે, જેમાં એસ્ટેટ ઓફિસર નીતિન દીક્ષિત, સિક્યુરિટી ઓફિસર સુનિલ ભાનુશાલી તથા
તેમની ટીમ દબાણ નિરીક્ષક યુવરાજસિંહ ઝાલા તથા તેમની ટીમ તેમજ યુસીડીના સમાજ સંગઠન કિશનભાઈ જાની દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના અર્જુનસિંહ દ્વારા લગત એજન્સી મારફત સિટી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ નાઇટ ડ્રાઇવમાં શુક્રવારે 15 જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 115 જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે. 2014થી ફુગાવાનો દર 46% વધ્યો છે, પરંતુ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રોકાણ પર ઉપલબ્ધ કર મુક્તિમાં કોઈ વધારો થયો નથી. આવી સ્થિતિમાં લોકો નાણાકીય વર્ષ 2023-24 માટે રજૂ થનારા સામાન્ય બજેટમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. એસોચેમ રોકાણ અને કર નિષ્ણાંતોની માંગ છે કે સરકાર 80C હેઠળના રોકાણ પર કરમુક્તિની મર્યાદામાં વધારો કરે, જે 2014થી વાર્ષિક ₹1.50 લાખ નક્કી કરવામાં આવી છે. વર્ષ 2014માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ આ મર્યાદા 1 લાખથી વધારીને 1.50 લાખ કરી હતી. ટેક્સ નિષ્ણાંતે જણાવ્યું હતું કે 2014માં કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ 240 હતો, જે હવે 351 છે. 6% વર્તમાન ફુગાવા દરને ધ્યાનમાં લેતા 80C હેઠળ મુક્તિ મર્યાદા 2.19 લાખ રૂપિયા હોવી જોઈએ. બીજી તરફ વર્ષ 2005થી તે સમયે 1 લાખ રૂપિયાની કિંમત હવે 2.82 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ કિસ્સામાં મુક્તિ મર્યાદા 2.82 લાખ રૂપિયા હોવી જોઈએ. જામનગરના કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો હતો. જિલ્લા પંચાયતના ICDS વિભાગના ઘટક 1 ઘટક 2, જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, પૂર્ણ યોજના અને બેટી બચાવો બેટી પઢાઓ તેના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું કઠોળના છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. લાભાર્થી દીકરીઓ વાલીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પોષણ કીટ તેમજ મગ ગ્લાસ મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. કિશોરીઓનું આરોગ્ય સ્તર સુધરે તેવો વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર થાય અને જાગૃત બને તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પટાંગણમાં મહિલાઓ કિશોરીઓને જાગૃત કરવા માટે વિવિધ માહિતી દર્શાવવા અને માહિતીના માર્ગદર્શનના હેતુસર 6 જેટલા સ્ટોલની રચના કરવામાં આવી હતી, જેમાં હાજર લાભાર્થીઓને 181 અભયમ હેલ્પલાઇન, પાલક માતા પિતા યોજના તેમજ કાયદાકીય યોજનાની જાણકારી અપાઈ હતી, તેમજ પૂર્ણ શક્તિ યોજના હેઠળ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી, તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને હાજર અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહ ચનિયારા, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખ ફાચરા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિઠ્ઠલ માંડવિયા, જિલ્લા ગ્રામીણ વિકાસ સમિતિના નિયામક ચૌધરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી, સોનલબેન વણગર, રૂકસાદબેન ગજળ, જામનગર તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, જિલ્લા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ પ્રમુખ કરશનભાઈ ડાંગર, હીરાબેન તન્ના, જામનગર તાલુકામાંથી આવેલી આશા બહેનો, સખીઓ અને સહસખીઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી,
દંપતિના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધ વિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે. ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે. હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે. મગજની કામગીરીમાં સુધારો કરે. શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં ઝણઝણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3-5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓકવાડ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVSની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાંથી પ્રેમલગ્ન કરેલી પુત્રીને લઈને જતા પિતા લક્ષ્મણભાઈ મૂળજીભાઈ કણઝારિયાએ રસ્તામાં ઝેરી ટીકડા ખાઈ લેતા મોત. જામનગરમાં કારના સાયલેન્સરની ચોરી કરનારા 3 શખ્સો ઝડપાયા. 3 શખ્સો હાલ અમદાવાદના સરખેજમાં રહે છે. જામનગર નજીકના દળિયા ગામમાં શુક્રવારે રાત્રે એક બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. જામનગરમાં રણજીત સાગર વિસ્તારમાં ભાવિક પટેલ નામના શખ્સના મકાનમાંથી ડુપ્લિકેટ તમાકુનો મોટો જથ્થો મળી આવ્યો છે. જામનગરની પરિણીતા ખુશ્બુબેન મૌલિકભાઈ મહેતાએ પતિ નશો કરીને વારંવાર ઝઘડા કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના 64 વર્ષના કિરીટસિંહ બળવંતસિંહ ગોહિલને વિરલબાગ નજીક એક બાઇકે ટક્કર મારતા તેઓને ઈજાઓ થઈ છે. યાત્રાધામ દ્વારકા ખાતે આગામી બુધવારે ITI સંસ્થામાં રોજગાર ભરતી મેળો યોજાશે. જામનગરમાં કોર્પોરેશનના મેદાનમાં રૂપિયા 8.46 કરોડના ખર્ચે જનરલ બોર્ડ માટે આધુનિક ઇમારત બનાવવામાં આવશે. જામનગર નજીકના ફલ્લા ગામમાં 32 વર્ષના અમિત અમૃતલાલ મારવિયા નામના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 89 વર્ષના જયંતિલાલ હરિશંકર લવા, તે જયાબેનના પતિ તથા ભરતભાઈ, બિપિનભાઈ, મુકેશભાઈ, મધુબેન, બીનાબેન અને ગીતાબેનના પિતાનું અવસાન થયું છે. પરમાનંદ અમરીશભાઈ રાંચના પત્ની મુક્તાબેન, તે રાજેશભાઈ, દીપકભાઈ, કમલેશભાઈ અને હંસાબેનના માતાનું અવસાન થયું છે. 70 વર્ષના વિનોદરાય કાનજીભાઈ બધિયાણી, તે ભાવેશભાઈના પિતાનું અવસાન થયું છે. GDPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં સુરિનામ દેશના રાષ્ટ્રપતિને આવકારતા મહાનુભવો અને અધિકારીઓ. પત્ની અને પુત્રીની હત્યા નિપજાવી જાણી ઝાખરામાં મૃતદેહો ફેંકી દેતો નરાધમ પતિ.
જામનગરમાં ભંગાર ભાંગતી વખતે થયેલા બ્લાસ્ટમાં વૃદ્ધનું નિપજતું મોત, એકને ઈજા. રાજકોટમાં શ્રીલંકા સામેની 2020 શ્રેણીનો છેલ્લો મેચ યોજાતા દર્શકોમાં ઉત્સાહ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આઈફા એવોર્ડ સમારોહની મે મહિનાની જાહેર થતી તારીખો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીબીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.